મિત્રો, તમે જોઈ શકો છો દાદા ચાલીને જાય છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે આપણે પૂછીએ, બરાબર? તો ચાલો આપણે દાદાને મુલાકાત કરીએ અને પૂછીએ ક્યાં જવું છે અને શું છે તે. રામ રામ. આ બાજુ આવતા રહો, ગાડીઓ આવે છે. બેસો દાદા. હા હા, બેસો 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 બેસો. ખુરશીમાં બેસવું, નીચે નથી બેસવાનું આપણે. દાદા, કયું ગામ તમારું? ઉમરાણ. કયું? મસ્કુટ વાળું. બરાબર. ક્યાં જાવ છો દાદા તમે? પિનપુર. પિનપુર. તો દાદા, તમારો છોકરો શું કરે? ધંધો કરે. હું ખેતી કરે છે. બરાબર. ઉંમર કેટલી દાદા? છોકરાનું. તમારી 80 વર્ષ જેવું. તો 80 વર્ષના તમે છો અને ઉમરાણથી ઉમરપાડા સુધી ચાલતા આવ્યા તમે, થાક નથી લાગતી દાદા? થાક નથી લાગતી? હા. બરાબર. તો ચાલતા કેમ જતા હતા? ભાડું નથી? બરાબર. ભાડું નથી એટલે ચાલતા જાવ છો. બરાબર. ભાડું નથી એટલે આપણે શું કામ માટે જાવ છો તમે? સગા વાગ્યા માટે મળવા જાવ છો. તો ભાડું નથી એટલે તમે ચાલતા જાવ છો એમ ને? હા. પિનપુર. બરાબર બરાબર. દાદી છે દાદા? બરાબર. ઘરે છે? બરાબર. તબિયત પાણી કેવું? એકદમ સારું ને? બરાબર. મિત્રો, દાદા 80 વર્ષના છે તોય ચાલતા જાય છે. કેટલી યંગ કહેવાય અને કેટલું આમ તંદુરસ્તી કહેવાય દાદાની, તમે વિચાર કરો. 80 વર્ષના દાદા છે તોય 15 કિલોમીટર ચાલીને આવ્યા ઉમરપાડા અને ચાલીને જવાના છે. બરાબર. એટલે તમે દાદાને કેટલી હિંમત જો. તો દાદા, અરે મળીને મને બહુ ખુશી થઈ. અને દાદા, તમે છે ને એક કામ કરો, તમે વેસન ને એવું નથી કરતા ને? બરાબર. તો આ મારા તરફથી છે ને તમે 500 રૂપિયા આપો દાદા, 500 રૂપિયા આપો. વળતી વખતે બેહીન જાજો, ઉમરપાડા જઈને નાસ્તો કરજો, ચા નાસ્તો કરજો. બરાબર. મને આશીર્વાદ આપી દો. તમે ખુશ છો ને દાદા? ખુશ થઈ ગયા કે? ખુશ થયા કે નહીં? ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા ને? સારું. તો દાદા, આપણે મળશું, ચાલો. બરાબર. મળીએ. જાતી વખત બહેન જાજો. હા. હું મસ્કુટ ન છું. હા. સારું, ચાલો મળશું. બરાબર. હા હા, ચાલો મળશું. સારું સારું.